ચાલો મિત્રો, ઓમ સમ શનિશ્ચરાય નમો નમઃ. કેમ છો બધા? મજામાં? હોમવર્ક મોકલતા રહેજો દોસ્તો. યસ, હાજી સાહેબ. હવે આપણે થોડીક એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરી લઈએ. એનસીઆરટી બુકમાં નથી તો આ બધા એમસીક્યુ માટે ખાસ અગત્યનું. ફોરનીટ ઈએમએફ ની વાત આપણે સમજી ગયા, છતાં સર્કિટ તમારી સામે છે. હવે આનો સેમ્પલ પીસ, આખી સર્કિટ આવી તો આપણે ક્યાંય દાખલામાં કે થિયરીમાં અગેન્સ્ટ હવે ક્યાંય આવશે તો આવું તો ક્યાંય ડ્રો નહીં કરીએ. તો એના માટે આવો સિમ્બોલ વાપરીશું. આ હવે તમારી બેટરી, ધન ધ્રુવ જોઈ લેજો, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. અને દરેક બેટરીને આંતરિક અવરોધ હોય જ સાહેબ, કારણ કે કોઈ બેટરી એવી ના હોય કે એમાં વિદ્યુત દ્રાવણો ના હોય, કોઈ માણસ એવો ના હોય કે અંદર હૃદય ના હોય, કોઈ પણ બેટરી એવી નહીં હોય કે અંદર વિદ્યુત દ્રાવણ ન હોય. વિદ્યુત દ્રાવણ હશે તો આંતરિક અવરોધ હશે. આ સ્મોલ આર બેટરીનો આંતરિક અવરોધ બતાવ્યો. બેટરીનું ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ ઈ. ઓકે, યસ. તો હું આગળ વધુ, બધા તૈયાર? યસ. તો નીટ માટે ઈએમએફ, ઈએમએફ ઇલેક્ટ્રોલાઇટના સ્વભાવ, ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત દ્રાવણ, એના સ્વભાવ પર આધાર રાખે છે. અને ઈએમએફ એ ઇલેક્ટ્રોડ, ઇલેક્ટ્રોડ એટલે ઓલા ધાતુના સળિયા, એટલે જ મેં સર્કિટ સામે રાખી આ ધાતુના સળિયા. એ ઇલેક્ટ્રોડની ધાતુ, ધાતુ કઈ છે, આ કઈ ધાતુના સળિયા છે, એના ઉપર ઈએમએફ આધાર રાખે છે. આ વસ્તુ ઉપર આધારિત છે. તમે ઇલેક્ટ્રોડ મતલબ ધાતુના સળિયાની જાત ચેન્જ કરો તો તમારું ઈએમએફ બદલાય છે. ઓકે, ત્યારબાદ ઈએમએફ એ એટલી વસ્તુ ઉપર આધાર રાખતી નથી. કોના કોના ઉપર? ઇલેક્ટ્રોડના ક્ષેત્રફળ ઉપર. એટલે તમે જે ધાતુનો સળિયો છો એના એરિયા ઉપર, એના ક્ષેત્રફળ ઉપર ઈએમએફ આધારિત નથી. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ સમજાઈ ગયો સાહેબ. ઇલેક્ટ્રોડ વચ્ચેના અંતર પર, આ ઇલેક્ટ્રોડ ધન, આ ઇલેક્ટ્રોડ ઋણ, એ ચાહે નજીક હોય ચાહે દૂર હોય, એ ઇલેક્ટ્રોડ વચ્ચેના અંતર પર પણ ઈએમએફ આધારિત નથી. અચ્છા, બે વસ્તુ યાદ રાખજો, ક્ષેત્રફળ પર નહીં, ઇલેક્ટ્રોડ વચ્ચેના અંતર પર નહીં. કોષની સાઈઝ, આ કોષની સાઈઝ નાની હોય મોટી હોય તો પણ ઈએમએફને કોઈ જ તકલીફ નથી. ઇલેક્ટ્રોલાઇટના જથ્થા પર, તમે અંદર ઇલેક્ટ્રોલાઇટનો જથ્થો એટલે વિદ્યુત દ્રાવણનો જથ્થો કેટલો લો, એના ઉપર પણ ઈએમએફ આધારિત નથી. તો એટલી વસ્તુ ઉપર ઈએમએફ આધાર રાખતું નથી. આ ઈએમએફ આધારિત નથી. આમાંથી તમે કોઈ પણ ચેન્જ કરશો ચાર આઇટમમાંથી, પણ ઈએમએફને કોઈ જ ફેરફાર નહીં, ઈએમએફ આધારિત નથી. નો, બસ યહાં યસ. યસ નો થઈ ગયું. હવે આપણે લઈએ આંતરિક અવરોધની નાની નાની સ્ટોરી. જો બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર, જોજો, બે ઇલેક્ટ્રોડ ધન ધ્રુવ ઋણ ધ્રુવ, બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર વધાર્યું, ઓકે, ઈએમએફ બદલાય ના. પણ મારા સાહેબ, આ આંતરિક અવરોધ તો છે ને, તો બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર વધે, જો બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર વધે તો આંતરિક અવરોધ પણ વધે છે. તો આ આંતરિક અવરોધ વધશે, જ્યારે ઈએમએફ કોઈ બદલશે નહીં. ઓકે, અને એ તો દેખીતું છે કે આ બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર જો વધારે હોય તો આપણા વિદ્યુત ભારને N થી P સુધી આવવામાં વિદ્યુત દ્રાવણમાંથી વધારે અંતર કાપવું પડે અને એ વધારે ઉર્જાનો લોસ કરે. ઓકે, ત્યારબાદ સેકન્ડ મેટર, ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટનું ક્ષેત્રફળ વધે. ઇલેક્ટ્રોડ એટલે ધાતુનો સળિયો, ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત દ્રાવણનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ વધે તો હો મારું બેટું આર ઘટી જાય, ઉલટું સુલટું છે, ઉલટું સુલટું છે. જો વાં અંતર વધે તો આર બી વધે. અહીંયા જુઓ, ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટનું ક્ષેત્રફળ વધે તો આર ઘટશે. અને ઇલેક્ટ્રોલાઇટની સાંદ્રતા વધે, ઇલેક્ટ્રોલાઇટની સાંદ્રતા, એનો જથ્થો, સાંદ્રતા વધે તો બી આર વધે છે. અને તાપમાન વધે, કોઈ કારણસર અંદર ટેમ્પરેચર વધી જાય તો આર ઘટે છે. ઓકે, મારા અંદાજ મુજબ આ ખૂબ આઈએમપી પોઈન્ટ છે. આ તમને એનસીઆરટી બુકમાં જોવા નહીં મળે.
तो आईएमपी पॉइंट अचूक बे थी त्रण वक्त लखजो, बे वक्त विचारशो, एटले आपश्रीओने आ चार्ट याद रही जशे। ओके, तो आ बेटरी नु ईएमएफ और ये आंतरिक अवरोध है, न्यू स्टोरी है, फोरनेट माटे छे, तो एटली बाबतोने केरफुली आप साचवी लेशो। ओके, तो स्क्रीनशॉट ले लो। तो मित्रों, जुदा जुदा नीक माटेना केस छे, घणी बधी एमसीक्यू पण तमे आ करशो तो ज आवडशे, खाली थियरी तमे જોઈ તો તમને આની એક્ઝામ્પલ નહીં આવડી શકે। કેસ નંબર 1 ફોર નીટ, આ બેટરીનું ઈએમએફ, ઇસકે અગલ બગલ બેટરીનો આંતરિક અવરોધ અને એની સાથે બાહ્ય અવરોધ કેપિટલ આર। હવે આપ સર્કિટ સમજી ગયા। ઓકે, આપણો પહેલો કેસ એ છે કે આ બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય, યાની કે કોષ અથવા બેટરી, બેટરીમાંથી પ્રવાહ ધનથી પ્રવાહ નીકળશે, તો આ પ્રવાહ પાસ થયો। ઓકે, તો આપણા કોષમાંથી, યાની કે બેટરીમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે બેટરી આ બે ધ્રુવ, હે, ધન ધ્રુવ, બેટરીના બે ધ્રુવ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય ત્યારે તેની વચ્ચેના વોલ્ટેજને આપણે ખાસ નામ આપેલું ટર્મિનલ વોલ્ટેજ। ટર્મિનલ વોલ્ટેજ માટે કન્ડિશન એ છે કે પ્રવાહ વહેવો જોઈએ। ઓકે, તો એનું સૂત્ર બધા જાણો છો, V is equal to E minus IR, જ્યાં V એ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ બતાવશે, આ બે પોઈન્ટ વચ્ચે જે વોલ્ટેજ આવશે એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાશે। ઓકે, V બરાબર E minus IR, અને અહીં એમ કહી શકાય કે V, આ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V એ બેટરીના EMF કરતા V એ EMF કરતા ઓછા હશે। જોઈ શકો સૂત્રમાં V બરાબર E માઇનસ IR થઈ જાય છે। ઓકે, જો આ ભાગ એટલો ભાગ ન હોય તો V બરાબર E થાય, E માંથી કુછ બાદ થયું, એટલે આ ભયલો V ભયલો E કરતા ઓછો હશે। તો આને હું એમ લખી શકું V is less than E, અથવા તો આને આમે લખી શકાય E greater than V। ફર્સ્ટ કેસ ઇઝ કમ્પ્લીટ, સ્ક્રીનશોટ। ચાલો મિત્રો, કેસ નંબર 2 ફોર નીટ, કેસ નંબર 2, બેટરીનું ઈએમએફ, બેટરીનો આંતરિક અવરોધ। ઓકે, આ કળ છે, કળ એટલે પરિપથને ચાલુ બંધ કરવા માટેની સ્વિચ, પરિપથને ચાલુ બંધ કરવા માટેની સ્વિચ, યાની કે કળ છે, આ આપણો બાહ્ય અવરોધ છે। ઓકે, અત્યારે કળ ખુલ્લી છે, ઓકે, કળને મેં બંધ નહીં કરેલી, જેવી આપણે કળ ક્લોઝ કરીશું, કળ તમે ક્લોઝ કરશો એટલે સર્કિટ સ્ટાર્ટ થઈ જશે, સર્કિટ સ્ટાર્ટ થઈ જશે। ઓકે, તો સાહેબ આ કળનો અર્થ છે, જે મેં પરિપથ વ્યવસ્થિત લાગે એટલે મેં રાખેલો, જ્યારે આપણો આ કોષ એટલે કે બેટરી ડિસ્ચાર્જ થતી હોય, એનો મતલબ શું, બેટરી ડિસ્ચાર્જ થતી હોય એટલે તમારા મોબાઈલમાં બેટરી હોય જ, તમે બેટરી ચાર્જ કરી લીધી, ફૂલ ચાર્જ થઈ ગઈ 100%, પછી આપણે મોબાઈલ આપણા જેબની અંદર મૂકી દઈએ અને આખો દિવસ આપણે શું કરીએ, એ બેટરીનો વપરાશ કરીએ, એટલે આપણી બેટરી શું થઈ, ડિસ્ચાર્જ થાય। બેટરી ડિસ્ચાર્જ થવી એટલે બેટરી વપરાશમાં હોવી, ડી એટલે દૂર, ડી એટલે દૂર, ડિસ્ચાર્જ, ચાર્જ એટલે વિદ્યુતભાર, એ વિદ્યુતભાર દૂર કરે છે, વિદ્યુતભાર એનો ખલાસ થતો જાય છે। તો કોષ ડિસ્ચાર્જ હોય ત્યારે, કેસ નંબર 2, તો કોષની અંદર પ્રવાહ, કોષની અંદર પ્રવાહ કેમ વહે મિત્રો, બધાને ખબર જ છે, ઋણથી ધન તરફ કોષની અંદર કીધું, હે, વિદ્યુત દ્રાવણમાં થઈને ઋણથી ધન, ઋણ એટલે કેથોડ કહી શકો તમે, જાણો છો, અને ધનને એનોડ કહી શકો, કેથોડથી એનોડ તરફ પ્રવાહ વહેતો હોય, તો તે સંજોગોમાં પ્રવાહનું સૂત્ર જોતું હોય તો આપણે એટલું જાણીએ છીએ I બરાબર V બાય R, પણ અહીં મેં R નેટ લખ્યું, નેટનો અર્થ હું હમણાં જ સમજાવું, હવે V છે તો V ને બદલે આપણે લખશું બેટરીનું EMF, મેં EMF વાપરેલું છે, R નેટ, પ્રવાહને જવા માટે એક જ રસ્તો છે વાલા દોસ્તો। ઓકે, તો આ કેવું જોડાણ છે, શ્રેણી જોડાણ, તો ટોટલ અવરોધ કેટલો, એક તો બાહ્ય અવરોધ વત્તા બેટરીનો આંતરિક અવરોધ, ન સમજાણું ભાઈ, સમજાઈ ગયું ને સાહેબ? ઓકે, તો આ સૂત્ર બધાને ખબર પડી ગઈ, આઈ બરાબર ઇના છેદમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર, તો આના ઉપરથી હું થોડું કામ આગળ વધારું, તો ઈ ઇઝ ઇક્વલ ટુ
E is equal to લખું IR, બધાને ફાવશે IR વત્તા I small r, તો E is equal to IR એટલે V, બધાને ખબર છે V બરાબર IR વત્તા, તો એમને એમ રહેશે ભાઈ, ઓકે, તો આમાંથી હું V ને સૂત્રનો કરતા બનાવીશ, અથવા તો IR વાળા પદને આ બાજુ લઈ આવું, તો મારી પાસે રિઝલ્ટ આવું તૈયાર થશે V is equal to E minus IR. V is equal to E minus IR. આ આપણું સૂત્ર તૈયાર થયું આમાં પણ અને આનો અર્થ પણ આના જેવો જ થયો કારણ કે આ કોષ અત્યારે શું થાય ડિસ્ચાર્જ થાય એટલે આ કેસ મેં રાખ્યો આનો એક ભાઈબંધ જ છે આમાં કોષ કોષમાંથી પ્રવાહ પસાર થવો મતલબ ડિસ્ચાર્જ થવો મતલબ કોષ આપણો ડિસ્ચાર્જ થાય છે ઓકે તો V is equal to E minus IR અને V છે એ આપણા બેટરીના EMF કરતા ઓછા હશે તો હવે બધાને ખબર પડી ગઈ કે વિદ્યુત સ્થિતિમાન એ બેટરીના EMF કરતા ઓછો હશે એક મારે સેન્ટેન્સ લખાવવું છે જે અગત્યનું જો કોષમાંથી વધારે વિદ્યુત ભાર આ કોષ છે એમાંથી વધારે વિદ્યુત ભાર નીકળતો હોય વધારે વિદ્યુત ભાર નીકળતો હોય ધન રેવાજીક બધાને ખબર છે હકીકતે આખી સાયકલ આમ ચાલે છે બધાને ખબર છે જ્યારે કોષમાંથી વધારે વિદ્યુત ભાર નીકળતો હોય ત્યારે તેનું સ્થિતિમાન વધારે ઘટે જ્યારે કોષમાંથી વધારે વિદ્યુત ભાર નીકળે લખી દો જ્યારે કોષમાંથી વધારે વિદ્યુત ભાર નીકળે એટલે વધારે પ્રવાહ નીકળે વધારે વિદ્યુત ભાર નીકળે તો તેનું સ્થિતિમાન પણ વધારે ઝડપથી ઘટે તો આપ બધાને ખબર પડી ગઈ કે એનું સ્થિતિમાન વધારે ઘટે સ્થિતિમાન ઓ ભાઈ સ્થિતિમાન વધારે ઘટે છે ને બધું આઈએમપી આઈએમપી જલસા ઓકે અહીંયા મારે લખવું હોય તો આમ લખી શકું બી ઓછો હશે કરતા ઓલો જ કેસ છે દોસ્તો પણ ડિસ્ચાર્જનો અર્થ અગત્યનો ડિસ્ચાર્જ એટલે કોષ વપરાશમાં હોવો ડિસ્ચાર્જનો અર્થ બીજો કોષ વપરાશમાં હોય ત્યારે ઓકે સ્ક્રીનશોટ લે લો ચાલો દોસ્તો તો કેસ નંબર 3 જોઈએ કેસ નંબર 3 કોષને ચાર્જ કરતા હોય ત્યારે તો આપણી સર્કિટ બેટરીનો EMF આંતરિક અવરોધ એન બાહ્ય અવરોધ એન કર જ્યારે કોષ ચાર્જ થતો હોય ત્યારે કોષની અંદર વિચારો બધાનું મગજ ધ્યાન કેન્દ્રિત કરો કોષની અંદર પ્રવાહ એનોડ થી કેથોડ તરફ જતો હોય એટલે ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ ઓકે જ્યારે બાહ્ય પરિપથમાં તમે જોઈ શકો ઋણ થી ધન તરફ બાહ્ય પરિપથમાં ઋણ થી ધન તરફ અને અંદર કેમ ગયો આ તમારો વિદ્યુત કોષ ઓલી મેઇન આકૃતિ વિચારો આ ધન થી ઋણ હવે તમારો આ વિદ્યુત ભાર આવ્યો તો એ અંદર કેમ જશે ધન થી ઋણ એનોડ ટુ કેથોડ તરફ સિમ્પલ છે મેન્ટલી તૈયાર ચાર્જિંગ થતું હોય ત્યારે V is equal to E plus IR સૂત્ર થતું હોય ડિસ્ચાર્જમાં હમણાં જ પેણા ડિસ્ચાર્જમાં V is equal to E minus IR એમ ચાર્જિંગમાં શું થશે V is equal to E plus IR V is equal to E plus IR અને અહીં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એ હવે બેટરીના EMF કરતા વધારે હોય ઓકે તો V is greater than E એન્ડ કેસ નંબર 3 ક્લિયર કેસ નંબર 4 જે આપણે ઓલરેડી ભણી ગયા પણ હું બધા કેસ લઉં એટલે એમાં તમને વાત દોહરાવું ઓપન સર્કિટ કન્ડિશન માં આપણે મસ્ત કન્ડિશન ભણ્યા હતા કે એમાં R ઇન્ફાઇનાઇટ થઈ જાય બાહ્ય અવરોધ ઇન્ફાઇનાઇટ થઈ જાય તો R ઇન્ફાઇનાઇટ થાય તો I નું સૂત્ર I is equal to E ના છેદમાં તમે જાણો છો પ્રવાહ is equal to V by R V ને બદલે બેટરીનું EMF અને ટોટલ અવરોધ એક બાહ્ય અવરોધ વત્તા બેટરીનો આંતરિક અવરોધ પણ તમે ઓપન સર્કિટ કન્ડિશન કેસે તો તમે બાહ્ય અવરોધ ઇન્ફાઇનાઇટ લેશો એટલે R ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ પ્લસ R તો ઇન્ફાઇનાઇટ તો હતું જ પ્લસ વહીતું તો તું એ તો વધારો જ થયો ને મોટો ઇન્ફાઇનાઇટ થયો દેશી ભાષામાં ઓર મોટો ઇન્ફાઇનાઇટ થયો તો આ આ ઇન્ફાઇનાઇટ જ છે કોઈના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે ઝીરો ત્યારે પ્રવાહ ઝીરો થાય આ કન્ડિશન કોષમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી કોષમાંથી કોઈ પ્રવાહ ન વહે એ સ્થિતિ આપણી ઓપન સર્કિટ કન્ડિશન છે અને ત્યારે બધા ભૂલકાઓને ખબર છે કે V is equal to E જેટલો જ છે ઓકે કેસ નંબર 5
કોષને શોર્ટ સર્કિટ કરવામાં આવે હે કોષને શોર્ટ સર્કિટ કરવામાં આવે શોર્ટ સર્કિટમાં કેસ છે r ઇક્વલ ટુ 0 પર નાખવાનો હોય છે બાહ્ય અવરોધ આપણો 0 થઈ જાય ઓકે બાહ્ય અવરોધ 0 થશે સાહેબ તો સૂત્ર તો કુલ પ્રવાહ ઉપર જ વિચારવાનું કુલ પ્રવાહ i બરાબર v / r v ને બદલે બેટરીનો emf ટોટલ અવરોધ બાહ્ય અવરોધ વત્તા બેટરીનો આંતરિક અવરોધ તમે બાહ્ય અવરોધ 0 લો છો તો આ ભાઈ 0 થી 0 પ્લસ r તો તમારી પાસે સ્મોલ r વયતું તો અહીંયા આ આ ટર્મ્સ છે આ જે આ પદ છે ઈ ઓર ઘટી ગયું જ્યારે ઓપન સર્કિટ કન્ડિશનમાં આ પદ શું થાતું તો વધતું હતું અને શોર્ટ સર્કિટમાં આ પદ ઘટે છે આ પદ ઘટે તો તમારો પ્રવાહ વધશે એટલે તમને પ્રવાહ મળશે e/r આ મેક્સિમમ પ્રવાહ કહી શકાય આ શું કહી શકાય મેક્સિમમ પ્રવાહ પોઈન્ટ અગત્યનો છે મેક્સિમમ પ્રવાહ ક્યારે વહે તો કે શોર્ટ સર્કિટ હોય ત્યારે ઓકે શોર્ટ સર્કિટ દરમિયાન કોષમાંથી મહત્તમ પ્રવાહ વહેતો હોય છે બે વાર વાક્ય બોલું શોર્ટ સર્કિટ દરમિયાન કોષમાંથી મહત્તમ પ્રવાહ વહેતો હોય ઓકે હવે તમે કેપિટલ આર 0 કરો છો તો આથી v બરાબર ir હે v બરાબર ir v બરાબર ir હું r ના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપું છું તો v is equal to ir ઓકે સાહેબ v is equal to ir અને તમે r કેવો લો છો 0 કઈ કેસમાં શોર્ટ સર્કિટમાં r 0 તો વોલ્ટેજ 0 થઈ જશે તો અગત્યની વસ્તુ એ છે કે ટર્મિનલ વોલ્ટેજ શૂન્ય બની જશે ઓકે તો આ આ આ આ વસ્તુ ક્લિયર કટ છે સિમ્પલ તરીકો છે આપ સમજી શકો અથવા એને તમે બીજી રીતે સમજી શકો આ આપણો ફેમસ સૂત્ર છે v is equal to e minus ir ઓકે હું તમને આમ સમજાવું છું ઓકે હવે તમે શોર્ટ સર્કિટનો કેસ પણો છો ક્લિયર કેપિટલ r 0 જોઈ લો તો i is equal to e/r તો e બરાબર શું લખાય e બરાબર ir હવે મૂકો તો અહીં આવીને મૂકો તો અમારે કેમ સાહેબ આવું અરે સોચ કર e is equal to ir એની જગ્યાએ ir મૂકો તો ir minus ir તો ટર્મિનલ વોલ્ટેજ 0 છે આ બધી નાની નાની સ્ટોરીઓ છે મેં બધી એલનના લીથામાંથી આ ચોઈસ કરીને બનાવેલી છે તો તમને સરસ મજાના કેસ ગઈમાં હશે તો વિડિયો લાઈક કરશે અને આ આખો નેટ લેવલનો મુદ્દો થયો જે આપણી ટેક્સ્ટ બુકમાં છે ને તો બધા પોઈન્ટને મેં આવરી લીધા છે ઓકે